અરબી સમુદ્રમાં બે હજાર ત્રેવીસનું પહેલું પ્રી મોન્સૂન વાવાઝોડું તીવ્ર બની રહ્યું છે સમુદ્રમાં બનેલું ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાઈ ચૂક્યું છે અને હવે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે હવામાન વિભાગ પ્રમાણે આ વાવાઝોડું ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને વધુ તીવ્ર બનશે હવામાન વિભાગ મુજબ તેર તારીખ સુધી બિપોર જોઈ વાવાઝોડું વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ જ રહેશે જેના કારણે બાર તારીખ સુધી વાવાઝોડાની આસપાસ પવનની ઝડપ એકસો પચાસ કિલોમીટર પ્રતિ કલાકથી વધુ રહેશે જોકે ત્યારબાદ વાવાઝોડાની ગતિમાં ઘટાડો થવાની સંભાવના છે વાવાઝોડાને કારણે ગુજરાત અને મહારાષ્ટ્રના સમુદ્રમાં ઘણા ઊંચા મોજા ઉઠવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે તેથી સૌથી વધુ અસર ગુજરાતના સમુદ્રી કિનારાના શહેરોમાં જોવા મળશે અગિયાર તારીખે વાવાઝોડું આગળ વધીને પોરબંદરથી છસો કિલોમીટર દૂર પહોંચી જશે ઉત્તર દિશામાં ગતિ કરે ઓર પૂર્વ હેમ કે ઉત્તર દિશામાં જાયગ ઉત્તર ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરેગા ેશન દસ તારીખ તારીખ હવામાન વિભાગે કહ્યું છે કે વાવાઝોડું કર્ણાટક ગોવા મહારાષ્ટ્ર અને ગુજરાતના તટવર્તી વિસ્તારો દૂર જઈ રહ્યું છે પરંતુ તટવર્તી વિસ્તારોમાં ભારે પવન ફૂંકા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે झोड़ू दरिया किनारे पहुंचे के नहीं कया स्थले लैंडफॉल थे हजू अनिश्चितता प्रवर्ती रही छे एक हवामान मॉडल प्रमाणे वावाझोडू दरिया मिखेराई सके जो वेस्ट कोस्ट ऑफ इंडिया है इससे ये दूर जा रहे हैं इसलिए इसका डायरेक्ट प्रभाव कुछ वेस्ट कोस्ट में नहीं है मगर जो सी कंडीशन है सेंट्रल अर्बेन्सी में फेनोमेनल है यानी वेव हाइट बहुत ज्यादा है और विंड स्पीड भी जैसे मैं बोला बहुत ज्यादा है

જોકે આઈએમડીએ હજી સુધી ભારત ઓમાન ઈરાન અને પાકિસ્તાન સહિતના અરબી સમુદ્રને સ્પર્શતા દેશો પર તેની અસરની સંભાવના વ્યક્ત કરી છે પરંતુ કોઈ મોટી અસરની આગાહી કરી નથી હવામાન વૈજ્ઞાનિકો મુજબ સિસ્ટમનો અસ્થાયી ટ્રેક ઉત્તર દિશામાં હશે પરંતુ ઘણીવાર વાવાઝોડું પૂર્વાનુમાની ટ્રેક અને તીવ્રતાને ખોટી સાબિત કરી દેતું હોય છે અરબી સમુદ્રમાં વર્ષના પહેલા મોન્સૂન વાવાઝોડાનું નામ બિપોર જોઈ રાખવાનું સૂચન બાંગ્લાદેશે કર્યું હતું બ્યુરો રિપોર્ટ તો આખરે એક સપ્તાહના વિલંબાદ ચોમાસાએ કેરળમાં દસ્તક દઈ દીધી છે હવામાન વિભાગે દેશમાં ચોમાસા સત્તાવાર આગમનનું એલાન કર્યું છે દેશમાં સામાન્ય રીતે ચોમાસાનું આગમન પહેલી જૂનની આસપાસ થતું હોય છે પરંતુ આ વખતે અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાના કારણે ચોમાસાને કેરળ સુધી પહોંચાડવામાં એક સપ્તાહનો વિલંબ થયો હવામાન વિભાગે આ પહેલા ચોમાસુ ચોથી જૂને કેરળ પહોંચશે તેવી આગાહી કરી હતી પરંતુ અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાએ ચોમાસાનો રસ્તો રોકી લીધો હતો પરંતુ વાવાઝોડું જેવું ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું કે તરત જ મોસમી પવનોએ કેરળની તરફ વાટ પકડી હેવી રહી છે आज भी हैवी रेनफॉल हुई है और जो डिस्ट्रीब्यूशन था फेयरली वाइड स्प्रेड तक रहा फेयरली वाइड स्प्रेड टू वाइट स्प्रेड रहा है और उसके बाद वेस्टर्ली स्ट्रेंथ भी उसकी मिडल टोपोस्पी लेवल इवन अप टू तो 5.8 किलोमीटर तक थी जिसके कारण आज के केरला में हमने जैसे कल अनाउंस किया था ऑनसेट ओवर केरला आज हमने किया है और इसके कारण आगे आ, अभी हम उम्मीद करें केरला में आने वाले दो चार दिनों में हैवी रेनफॉल एक्टिविटी स्ट्रॉन्ग वेस्टर्ली कारण होनी चाहिए બીજી તરફ બંગાળની ખાડીમાં ચોમાસુ સારું એવું સક્રિય છે તેથી પૂર્વોત્તર રાજ્યોમાં પણ એન્ટ્રીની શક્યતા જોવાઈ રહી છે હવામાન વિભાગનું માનવું છે કે આગામી અડતાલીસ કલાકમાં પૂર્વોત્તર રાજ્યમાં પણ ચોમાસુ બેસી શકે છે આગે હમારા અનુમાન નોર્થ ઇસ્ટ ઇન્ડિયામાં રેનફોલ એક્ટિવિટી ચાલ રહી આને વાળી ફોર્ટી એટ મેં રેનફોલ જો એડવાન્સ ઓફ નોર્થ સાઉથવેસ્ટનસૂન ઇન્ડિયા ભી કુછ હિસ્સા કવર કર સામાન્ય રીતે આઠ જૂન સુધીમાં ચોમાસું દેશના આઠ રાજ્યોને કવર કરી લે છે પરંતુ અરબી સમુદ્રમાં બીપરજોય વાવાઝોડાના કારણે ચોમાસાની ચાલ ધીમી પડી ગઈ છે ત્યારે દેશના અન્ય ભાગોમાં પણ ચોમાસાને પહોંચવામાં વિલંબ થઈ શકે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી